हेलो एवरीवन, आई एम फाल्गुनी। वेलकम टू माय चैनल मॉम्स रेसिपी। आज आप बनाईशू दाल मखनी नी रेसिपी। अहीं मैं 1.5 कप काली दाल लीधी है और 1 मुठ्ठी राजमा लीधा है। जो तमारे राजमा ना लावा होय तो तमे चना नी दाल पण लई शको छो। मैं आ बने ने 7 થી 8 કલાક માટે પલાળીને રાખ્યા હતા અને સવારે બાફી કાઢ્યા હતા। નાણો દબાઈએ તો તરત દબાઈ જાય છે, જો આ ટાઈપના થઈ જશે। અહીંયા મેં એક હેવી બટનવાળું પેન લીધું છે, ગેસ ચાલુ કરી દીધું છે। હવે એની અંદર 2 ચમચી ભરીને ઘી એડ કરું છું। એની અંદર 2 ડુંગળી લીધી છે, ઝીણી સમારેલી, એ લઉં છું। આ બ્રાઉન કલરની થાય ત્યાં સુધી એને સાતડવાની છે, મરૂન કલર આવે ત્યાં સુધી આને આપણે સાતડીશું। ડુંગળીનો કલર એકદમ બ્રાઉન કલરનો થઈ ગયો છે તો આની અંદર હું આદુ અને લસણની પેસ્ટ એડ કરીશ, 2 ચમચી છે એ એડ કરીશ। હવે આની અંદર મેં 3 ટામેટા લીધા છે, એની પ્યુરી કરીને રાખી છે, એ એડ કરું છું। આ બધાને સારી રીતે મિક્સ કરી દઈશું। હવે આની અંદર 1/2 ચમચી જેટલું મીઠું એડ કરીશું, 1/2 ચમચી જેટલું લાલ મરચું। આ બધાને હવે સારી રીતે મિક્સ કરી દઈશું। 5 મિનિટ માટે હવે એને ઢાંકીને થવા દઈશું। હવે આપણે એની અંદર જે દાલ બાફીને રાખી છે એ અંદર એડ કરી દઈશું। હવે સારી રીતે મિક્સ કરી દઈશું। હવે એની અંદર ગરમ પાણી એડ કરીશું જેથી કરીને દાળ મખની સરસ થાય। 1/2 કપ મેં લીધી છે, હવે આને ઢાંકીને થવા દઈશું। ઠંડુ પાણી નાખીશું તો એ જુદી પડી જશે, ગરમ પાણી હશે તો સારી રીતે મિક્સ થઈ જશે। તો હવે આને 5 મિનિટ માટે થવા દઈશું। 5 મિનિટ થઈ ગયું છે તો ચેક કરી લઈએ। જો સરસ થઈ છે ને। હવે આની અંદર થોડાક મસાલા પણ કરી લઈએ તો મેં અહીંયા 2 ચમચી ધાણા જીરું લીધું છે, એ એડ કરું છું। 1 ચમચી ગરમ મસાલો, 1 ચમચી જીરા પાવડર, આ બધું હવે સારી રીતે મિક્સ કરી લઈએ। 5 મિનિટ હવે ઢાંકીને ફરી વાર થવા દઈએ। 5 મિનિટ થઈ ગઈ છે તો હવે ચેક કરી લઈએ। જો તમારે દાળ મખની થોડી ઢીલી કરવી હોય તો ઢીલી પણ કરી શકો છો, મેં થોડીક જાડી રાખી છે કારણ કે મારે પરોઠા સાથે સર્વ કરવું છે માટે મેં થોડીક થીક કરી છે। તમારે આનાથી પણ પતલી કરવી હોય તો પણ તમે કરી શકો છો। હવે આપણે આની ઉપર વઘાર કરી દઈએ કારણ કે આ દાળ મખની છે તો માખણ વગર તો ચાલે જ નહીં। તો અહીંયા મેં 1 વઘાર્યું લીધું છે, એની અંદર 2 ચમચી જેટલું માખણ એડ કરીશ અને સ્લો ફ્લેમ પર જ કરવાનું। માખણ ગરમ થઈ ગયું છે, ગેસ બંધ કરી દઉં છું। એની અંદર 1/2 ચમચી જેટલું લાલ મરચું એડ કરું છું અને આને હલાવી દેવાનું અને આને દાલ મખનીમાં એડ કરી દઈશું। અમે સારી રીતે મિક્સ કરી દઈશું। દાલ મખનીમાં માખણ વગર તો ચાલે નહીં, તમારે માખણ ઓછું વધારે કરવું હોય તો પણ કરી શકો છો। હવે આની ઉપર ફ્રેશ ક્રીમ તમારી પાસે હોય તો તમે એડ કરી શકો છો। અહીંયા હું 2 ચમચી જેટલું ફ્રેશ ક્રીમ એડ કરું છું। અને સારી રીતે મિક્સ કરી દઈશું અને આને ઢાંકીને 5 મિનિટ થવા દઈશું। 2 મિનિટ થઈ ગઈ છે તો હવે આપણે ચેક કરી લઈએ। કેવી સરસ થઈ છે ને। હવે હું આને સર્વિંગ બાઉલમાં કાઢી લઈશ।
सर्विंग बाउल में काढ़ी लीधु छे अने मारी पासे अहीं फ्रेश क्रीम छे एनाथी हूँ गार्निश करीश अने थोड़ुक बटर थी। दाल मखनी रेडी छे। तमने मारी रेसिपी केवी लागी? जो सारी लागी तो लाइक करजो, कमेंट करजो अने सब्सक्राइब करजो। थैंक यू फॉर वॉचिंग।